ઇવનિંગ બાળકો, કેમ છો? મજામાં ને? ચલો, અંગ્રેજી વિષયમાં તમે ઘણું બધું શીખી ગયા છો. હવે સૌપ્રથમ આપણે પહેલાં એબીસીડી શીખી ગયા, એ ટુ ઝેડ, બરાબર? એ પહેલી એબીસીડી કહેવાય. હવે આપણે બીજી એબીસીડી શીખીશું. પહેલી એબીસીડીમાં આપણે ઉપરની લાલથી નીચેની બ્લ્યુ લીટીને અડાવીને લખતા હતા એ. હવે અહીંયા બીજી એબીસીડીમાં આપણે નાની લીટીમાં લખવાનો છે એ, આવી રીતે. ઉપરની લાલ અને નીચેની લાલ લીટીને જોડવા દેવાનો નથી. નીચેની બરાબર બ્લ્યુ લાઇનની લીટીમાં એ મેં લખ્યો છે, જોવાય છે તમને? હવે બી કેવી રીતે લખીશું? ઉપરની લાલ લીટીને અડાવીને નીચેની બ્લ્યુ લીટીને લીટીમાં આવે ત્યાં સુધી લખવાનો છે, નીચેની લીટીને અડવા દેવાનો નહીં. ત્યારબાદ સી નાની લીટીમાં, પછી ડી ઊભી લીટી અને ઊંધો બી પાડવાનો, એટલે ડી થશે, બરાબર? અહીંયા છે એ બી સી ડી, બરાબર? ધ્યાનથી જોજો હું કેવી રીતે બીજી એબીસીડી લખું છું. ડી પછી ઈ કેવી રીતે પાડશો? ઈ પણ વચ્ચેની લીટીમાં ઈ, પછી એફ ટોપીવાળો, બરાબર? એ અહીંયા જુઓ, એ બી સી ડી ઈ એફ. હવે જી લખવાનો છે આપણે. જી કેવી રીતે લખશું? જી તમારા માટે થોડો નવો છે, આવી રીતે લખવાનો છે. અહીં જોજો, બ્લ્યુ લાઇનને અડાવી અને નીચેની લાલ લીટીને અડવા દેવાનો છે આ જી, બરાબર? ત્યારબાદ એચ પણ ઉપરની લાલ લીટીને અડાવી અને બ્લ્યુ લાઇનમાં આવે ત્યાં સુધી લખવાનો એચ. ત્યારબાદ આઈ નાનો પાડવાનો છે, નાની બ્લ્યુ લાઇનમાં જ લખવાનો છે, નાની લાઇનમાં, બરાબર? સિંગલ લાઇનમાં. ત્યારબાદ જે બ્લ્યુ લીટીથી લઈને નીચેની લાલ લીટીને અડવા દેવાનો છે જે, બરાબર? પછી કેમાં મોટી લાકડી પાડવાની અને આ બે પાંખો નીચેની બ્લ્યુ લાઇનને માં માય ત્યાં સુધી લખવાનું કે, બરાબર? ત્યારબાદ એલ ઉભી લીટી એલ. ફરી અહીંયા આ બીજી એબીસીડી આપણે આજથી ચાલુ કરી છે, એટલે બધાએ ધ્યાનથી જોવાનું છે અને ધ્યાનથી એ લખવાનું છે, બરાબર? એ મેં કેવો પાડ્યો છે જોવાનું, બ્લ્યુ લાઇનમાં લખવાનો છે, નીચેની વચ્ચેની નાની લીટીમાં લખવાનું છે, ફોર લાઇનની નોટમાં વચ્ચેની નાની લીટી બ્લ્યુ લાઇનવાળી, બરાબર? એમાં એ બી સી ડી ઈ એફ. જી જો, જી કેવી રીતે મેં પાડ્યો છે? જી એચ આઈ જે અને કે, બધાએ પોતાની ફોર લાઇનની નોટમાં બોલી બોલીને બે વખત આ હોમવર્કમાં લખવાનું છે. બાય બાય.